जी सर, क्या क्या नाराज थे तो क्या सर? क्या कोई नाराजगी होती नथी ડીકે સખિયા રાજકોટ જિલ્લા ભાજપ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ છે અને સાથે મળીને તમામ સીટો બિનહરીફ થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. બાકી સામે ક્યાંય પેનલ આખી નથી, કોઈ ઉમેદવાર નથી અને કદાચ એક સીટ ઉપર કોઈ ફોર્મ ઉપાડ્યું હોય તો એ કંઈ આખી પેનલ ન થતી હોય. એક સીટની કદાચ ચૂંટણી થતી હોય તો ગઈ 5 વર્ષ પહેલાં પણ 17માંથી 16 બેઠક બિનહરીફ થઈ હતી. એક સીટની ચૂંટણી થઈ હતી અને કદાચ થશે તો મારી પેનલના ઉમેદવાર જંગી બહુમત સાથે જીતવાના છે. કીધું કે અમારું બધું ગ્રુપ જ છે અમારું, એટલે ક્યાંય ફોર્મ ભરાશે નહીં. અને કીધું કે ગઈ વખતે સરાફીની શહેર ની સીટમાં પણ ચૂંટણી થઈ હતી અને કદાચ એક બેઠક માટે ચૂંટણી થઈ તો પણ મારી પેનલના જે ઉમેદવાર છે એ આ બેંકની ચૂંટણીની અંદર જીતવાના છે. બાકી મારા હજી પ્રયત્નો છે કે 17-17 બેઠકો બિનહરીફ. આમ તો 20 વર્ષથી હું જયેશભાઈ અને વિઠ્ઠલભાઈ સાથે રહેલો હોય અને મને વચન આપેલું હોય કે તમે ચૂંટણી લડવાનું છે, એ વચન ન પાડ્યું એટલા માટે આપણે બળવો કરવો પડ્યો અને ફોર્મ ભરી જી. બાકી તો જયેશભાઈની એની આરે કાંઈ બીજું વાંધો નથી મને. ના, એવું કઈ હોય નહીં. ચૂંટણી ટાણે આવું બધું હાલતું હોય, બાકી કઈ નારાજગી હોય. જયેશભાઈ સાથે શું વાત થઈ હતી અંતે શા માટે તમને નથી આપવા માંગતી? જયેશભાઈ એવું કીધું કે મારે ભાઈ નિર્ણય બીજો કરવો પડે એવું છે, એટલા માટે તમારું નથી. કારણ શું માનો છો? નિર્ણય બદલવાનું કારણ હવે કારણ તો એમને ખબર હોય. જયેશભાઈ એવો દાવો કર્યો છે કે આ ગયા વખતે પણ એક બેઠક ઉપર ચૂંટણી થઈ હતી, આ વખતે પણ એક બેઠક ઉપર ચૂંટણી થાય તો અમારો ઉમેદવાર જ જીતશે ને, જંગી બહુમતીથી જીતશે. ના, અમે એવો જ દાવો કરી છે કે 100% હું જીતવાનો છું, મતદારો બધા મારી સાથે છે. સહકારી માં તો એવું ભાજપ નું એવું હોય નહીં, સહકારી ક્ષેત્ર હે. ચૂંટણી માં ખ્યાલ આવી જશે બધું કે શું થશે, પછી નક્કી કરશું. બધી વાત બરાબર છે. અમે જયારે આ ચૂંટણી નું ડિક્લેર થઈ ત્યારે જયેશભાઈ સાથે છેલ્લા 15 દિવસથી સંપર્કમાં છે અને જયેશભાઈ અમને વચન પણ આપ્યું હતું કે 4-5 નામ વચ્ચે આપણે આપશું. એમાં શૈલેષભાઈનું નામ નહોતું, ડીકેનું નામ હતું, વિજય સખિયાનું નામ હતું. અને સિટિંગ ઉમેદવાર આપે તો નથુ રાજાસિંહ મારો અંગત ઉમેદવાર હતો, ખેડૂત, સીધો સાધો ખેડૂત હતો અને ગયા વખતે એને લડાયો હતો. પણ એની સાથે કોઈ ફરિયાદ હતી નહીં, પરંતુ એન કેન પ્રકાશ હમણાં આપણે વાત કરી કે ભાજપના 2 જૂથ છે તો બીજું જૂથ પણ સક્રિય હોય જ, એટલે કદાચ શક્યતાઓ છે કે બીજા જૂથે સક્રિયતા દાખવી અને ઉમેદવારો કપાય હોય કે એનો ઉમેદવાર પસંદ કરાય હોય. આગામી દિવસોમાં અન્ય ચૂંટણીઓ પણ આવે છે, એમાં પણ આવી ખેંચતાણ નહીં જોવા મળે? તમે કોઈ પણ યુદ્ધ થાય એટલે બધા બંને તરફે પરિણામની શક્યતા હોય, પરંતુ યુદ્ધ ન કરવું એવું કોને કીધું? યુદ્ધ કરો તો પરિણામ આવવાનું છે. એટલે અત્યારે તો લડાઈ ચાલુ થઈ છે અને આમ અમે હંમેશા જીતવા માટે જ લડાઈ ચાલુ કરી હોય છે. અને રાજકોટ તાલુકાના મતદારો બહુ હોશિયાર છે, કેલ્ક્યુલેટિવ છે અને વિજય શક્યા અને આ બંને વચ્ચેની કેટેગોરિકલ અભ્યાસ કરશે અને યોગ્ય ઉમેદવાર મેરિટ ઉપર મતદાન કરીને જીતાવશે. કરવાની અત્યારે અમારો મેઇન ટાર્ગેટ છે કે યુદ્ધ લડવું, પરિણામ જે આવે તે આવનારી ચૂંટણીમાં જે પરિણામ આવવું હોય એ જોઈ લેશું. રાલો સંઘની ચૂંટણી આવે છે, બેંકની ચૂંટણી અત્યારે છે, બધા વિચારો કરી લીધા હોય પછી જ અમે ફોર્મ ભર્યું હોય ને કેનું શું પરિણામ આવવાનું છે અને જેવું પડશે એવા દેવાય છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી છે અને આજે એમના ફોર્મ ભરાવવાનો દિવસ છે એટલે બધા ફોર્મ ભરવા ગયા. એમાં મૂળ વાત એવી હતી કે જયેશભાઈ રાદડીયાએ બેંકના ચેરમેને એવું નક્કી કર્યું કે જૂના ઉમેદવારો જે છે એ બધાને ચાલુ રાખવા. તો એમાં રાજકોટના ઉમેદવાર તરીકે જૂના ઉમેદવાર નથુભાઈ સિંગાડા હતા. નથુભાઈ સિંગાણાને બદલવાની વાત થઈ ત્યારે અમારે એને જયેશભાઈ સાથે મિટિંગ થઈ અને ચર્ચા થઈ, તેમાં નક્કી થયું કે ભાઈ જયેશભાઈને શા માટે બદલાવો છો, જયેશભાઈને નહીં પણ આપણે ટૂંકમાં નથુભાઈને શા માટે બદલાવો છો, તમે બધા ઉમેદવારને ચાલુ રાખો છો આખા જિલ્લાના તો અમારા ઉમેદવારને પણ ચાલુ રાખો.
ત્યારે જયેશભાઈ એવું કીધું કે મને ડીકે સાહેબની લડવાની ઈચ્છા છે અને વિજયભાઈની પણ ઈચ્છા છે, તો મને થોડુંક બંને સાથે મારા અંગત સંબંધ છે અને બંને સારા આગેવાન છે, તો મારે થોડીક મજબૂરી છે, તો તમે નથુભાઈનું જાતું કરો. એટલે અમે નરદેવભાઈ ચર્ચા કરી કે જયેશભાઈનું આવું કહેવાનું છે તો આપણે શું વિચારશું. એટલે અમે મોટું મન રાખીને કીધું કાંઈ વાંધો ના, એક ઉમેદવારનું અમે જતું કરી. જતું કરવાનો નિર્ણય બે દિવસ પહેલા લીધો, ત્યારે વાત આવી હતી ડીકે અથવા તો વિજયભાઈ બંનેનું લોબિંગ ચાલતું હતું, બંને ઉમેદવારી રજૂ કરી હતી. ત્યારે જયેશભાઈ કીધું કે આ બેમાંથી એકને આપણે લડાવશું, અને એ બેમાંથી એકને લડાવવાની શરતે અમે નથુભાઈની ઉમેદવારી જતી કરી. પણ કાલે સાંજે ઓચિંતાનો એવો મેસેજ આવ્યો કે હવે આ બે નથુભાઈને જ લડાવતા અને જયેશભાઈ વિજયભાઈને અને ડીકે સાહેબને પણ લડાવતા નથી, અને ત્રીજા ઉમેદવાર નક્કી કર્યા છે. ત્યારે અમે જયેશભાઈ સાથે અને બીજા આગેવાનો સાથે પણ ચર્ચા કરી કે તમે આ ત્રણેય ઉમેદવારોને નથી લડાવતા તો થોડું અમને દુઃખ થાય છે અને અમારે આમાં કાંઈ વિચારવું પડે. એટલે જયેશભાઈ એવું કીધું કે તમે કાંઈ ન કરો, આપણે બધા સાથે બેસીને નિર્ણય લેશું. કાલ સાંજે એવી વાત થઈ હતી, પણ આજે એ લોકો ફોર્મ ભરવા ગયા ત્યારે નક્કી થયું, અને શૈલેષભાઈનું જે નક્કી કર્યું છે એમનું ફોર્મ પણ ભરવા સાથે ગયા, એટલે અમને થોડું દુઃખ થયું છે અને અમે વિજયભાઈનું ફોર્મ ભરવાનું આજની તારીખે અમે નક્કી કર્યું છે. સામે તો ન કહી શકાય, પણ હવે થોડું દુઃખ થયું છે અને અમારી લાગણી હતી અને જયેશભાઈ અમારી લાગણી સ્વીકારી નથી, એટલે અમે ફોર્મ ભરવાનું હાલમાં વિચાર્યું છે. હા, એવું તો હંમેશ ચાલુ છે, અમને પણ એનું દુઃખ છે. અમે પણ ઘણી વખત આગેવાનોને રજૂઆત કરી છે કે અમને બધાને જે કાં સાથે બેસાડો અને કાં પછી જે જે જગ્યાએ છે એમને બધાને સહકાર આપી અને ચલાવો બધું.